સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે સત્સંગ મનોરંજન ભાગ ત્રીજો. હરે કૃષ્ણ મહારાજ ની જય. હાથી જોડતું નામ બોલ્યો છે હરિ. પરમાત્મા સુદર્શન ચક્ર લઈને તૈયાર થઈ ગયા છે. ગરુડજી પોતાની પોંખો ટાઈટ કરી, પ્રભુ તમે બિરાજમાન થઈ જાઓ. ભગવાન કહે છે ગરુડ તારી સ્પીડ ઓછી પડશે અત્યારે. ગરુડને છોડીને ભગવાન પોતે પગ પાળા દોટ કાઢીને આવ્યા છે. આપણે જો ફેમિલી ડૉક્ટર આપણા ઘરનો હોય અને દાદા બીમાર હોય ને ઉપરા ઉપરી ફોન કરીએ, ડૉક્ટર ફોન ઉપર બોલે કે હું જલ્દી સ્કૂટર લઈને આવું છું, જલ્દી આવું છું, પણ ડૉક્ટર કિક મારી મારીને થાકી જાય, અહીં સ્કૂટર ઉપડે નહીં ત્યાં દાદા ઉપડી જાય. પરમાત્મા પોતે ગરુડ તજીને પાળા પધાર્યા છો ગજ સારું મહારાજ. હે ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું. પરમાત્મા સુદર્શન ચક્ર લઈને આવી ગયા છે. મગરને કાપી કાઢ્યો, નાથીનો ઉદ્ધાર કર્યો. સદગુરુ બ્રહ્માનંદજીએ છંદ બનાવ્યો છે કે પ્રભુ તારા અડધા નામમાં કેટલી બધી તાકાત છે. કઈ જહી નામ આધા, જહી નામ આધા, ગયંદ સાધા જલ જગાધા અંતરે જબ જોડ ખાધા કરી રહ્યા શરણ લાદા અનુસરે અને મીટ ગઈ ઉપાધા ચૈન બાધા બંધ દાધા ધા કરી જય રમણ રાધા મિત્ર માધા હરણ બાધા શ્રી હરિ. હે જય રમણ રાધા મિત્ર માધા હરણ બાધા શ્રી હરિ. કહે શ્રી હરિ તારા અડધા નામથી આતીનો ઉદ્ધાર થયો ભાઈ. પણ પેલા કાકા અને સમય રામ નામ ના બોલ્યા ભાઈ. છેવટે તો જીભ ટૂંકી પડી. એક બાજુ ભેંસ બોધેલી, એનું પાડું હતું, ત્યાં સાવરણી પડેલી, તે પેલું પાડું સાવરણી તોડે. બાપાને કહેવું છે કે આ સાવરણી લઈ લો, ચારોના નુકસાન થશે, પણ બોલાતું નથી, જીભ ટૂંકી થઈ ગઈ છે. એટલે બાપા હાથ લાંબો કરીને આમ ઈશારો કરે છે. તો છોકરાઓ એવું સમજ્યા કે બાપાએ ઘણા રૂપિયા ભેગા કર્યા છે, કોઈ દિવસ પાંચ પૈસા ધોનપુનમાં સેવામાં વાપર્યા નથી, એમણે ડાટેલા છે કંઈક, એમને કહેવું છે પણ કહેવાતું નથી. ઘણા માણસો એવા હોય, કોઈ પૂછ્યું ભગવાન તમને શું ક્યારે આવે, ભગવાન કે મારી બનાવેલી દુનિયા જાર મને બનાવે ને તાર હું હશું. એ કાકા એવા હતા, તે એક જગ્યાએ આરતી ઉતરી મંદિરમાં, તો નાનો બાબો આરતી લઈને નીકળ્યો. તે બધા લોકો આરતીની અંદર પરચુરણ મૂકે, ખાસું 100-150 રૂપિયાનું પરચુરણ થયેલું. હવે કાકાને પેલો બાબો આરતી આપવા આવ્યો એટલે કાકાએ બધું પરચુરણ વીણી લીધું. છોકરાને એમ કે અમને કકડતી નોટો મૂકશે, પણ કાકાએ તે પૈસોય મૂક્યો નહીં. એટલે પેલો છોકરો કહે છે કાકા તમને શરમ નથી આવતી બધા રૂપિયા લઈ લીધા? કાકા કહે તને શરમ નહીં આવતી? આ નાનો ડેટા જેવો થઈને મારી હમું બોલું છું. પેલો છોકરો કહે છે કાકા તમારથી આ રૂપિયા લેવાય, આ તો મંદિરના ભગવાનના રૂપિયા. તા કાકા કહે ભગવાનના રૂપિયા એટલે જ મેં લઈ લીધા ને, કે ભગવાનના ઘેર પહેલો કોણ જવાનો, તું જવાનો કે હું જવાનો? હું પહેલો જવાનો, ત્યાંમાં લઈ લીધા છે. આવી હોશિયારી કરે કંઈક ભગવાન મળે ભાઈ.
એક દુકાન વાળો શેઠ ગમે ઘરા ગાવે ત્યારે શું કે ભાઈ પાયલું નફો નહીં થતો, આ તો બાપ દાદા ધંધો છે ચાલુ રાખ્યો છે. જો ખોટું કહેતા હોય ને તો ત્યાં ધજાવાળાની છોગન, ખોટું કહેતા હોય ધજાવાળાના છોગન. પછી મહારાજ જેવા કોઈ ભગત એમની દુકાને ગયા એટલે પેલા ભગત કહે છે, શેઠ એક દિવસ સૌને જવાનું છે ઠેઠ, માટે શા માટે તમે જૂઠું બોલો છો? આ ધજાવાળાના છોગન ખાઈ ખાઈને ધંધો કરો છો તો ધજાવાળો તમને છોડશે ખરો? પેલ કાકા કહે છે, ભગત હું ધજાવાળાના છોગન ખાઉં છું ને, એ કયો ધજાવાળો? ડાકોર વાળોય નહીં, વડતાલ વાળોય નહીં, વીરપુર વાળોય નહીં, સતાધાર વાળોય નહીં, સાયલા વાળોય નહીં, તાર બીજો કયો ભાઈ ધજાવાળો? તાકે રેલગાડી આવવાની હતા એક લાલ લીલી ધજાવાળો શું એના છોગન ખાઉં છું, ત્યાં શું ભડાકા કરી લેવાનો? બોલો આવી હોશિયારી કરે તો એમો ના કાકા ભાઈ પૈસો ભગવાન અર્થે વાપરેલો નહીં. છોકરાઓને થયું કાકા કંઈક બોલે એવું કરીએ, સારા સારા ડૉક્ટરોને બોલાવ્યા, 10-15 હજાર રૂપિયાની દવાનું બિલ થયું ભાઈ, પણ કાકાની શક્તિ આવી શરીરમાં એટલે જરા બોલ્યા, એ શું તાકી રહ્યા છો? પેલું પાડું સાવરણી ચાવી ખાય છે. આટલું બોલ્યા અને કાકાના રોમ રમી ગયા, જીવ નીકળી ગયો. છોકરાઓ વિચાર કરે કે બાપા મરતા ગયા ને મારતા ગયા. આ એની હાવણી 15 હજાર રૂપિયાની થઈ, 15 હજાર રૂપિયાની વ્યાજમાં કેટલી હાવણી આવત? તરણ સમયે પેલું પાડું સાવરણી ચાવી ખાય છે આટલું બધું લાંબુ બોલ્યા, પણ બે અક્ષરનું રામ નામ જીવ ઉપર આવ્યું ના આવ્યું? સાથી જિંદગી બોલ્યા નથી, માટે અમે કહીએ છીએ કરતો ફરતો કામ કરતો પણ પરમાત્માના નામને યાદ કરજો. રહેતા હોય સિટીમાં કે ગામમાં, સૌનો સમય ચાલ્યો જાય છે સૌ સૌના કામમાં, મન લાગતું નથી પ્રભુના નામમાં, તો સી રીતે જવાશે પ્રભુના ધામમાં? પ્રભુના ઘેર જવું છે તો એનું નામ બોલવાનો ટાઈમ નથી? ઘણા માણસો મંદિરે ના આવે, આપણે કહે ભાઈ કેમ નથી આવતા? કારણ કે અમારો ધંધો કેટલો તમે જાણો છો? એક મિનિટનો ટાઈમ છે? નો ટાઈમ, આઈ એમ વેરી બિઝી. ઓ ભાઈ તું એકલો બીજી, તાર ઠાકોરજી જી, તું બીજી ને ઠાકોરજી નથી ઈજી, પણ જે દિવસ જશે ખીજી તે દિવસ તારું લોહી જશે થીજી. ઉપરા ઉપરી અટેક આવશે, ઓ ભગવાન ઓ કનૈયાલાલ મારી સ્વામું જોજો. કનૈયાલાલ કે ભાઈ તારે રૂપિયા લોટ, જબરા રાખ્યા પ્લોટ, હવે તારી જિંદગી થઈ ગઈ શોર્ટ. મેલ ચડાવ્યા ખટમાસમો અને મહુરત લીધો વાસ્તુ તણો, પણ મહુરત પેલો મોત આવી ગયું તો બંગલા બોંધ્યા સા કામ ના. મૌરત પેલો મોત આવી ગયું તો બંગલા બોજા સા કામ ના. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી સા કામ ને. શ્રીજી પ્રભુને ભજન નહીં તો જિંદગી સા કામ ને. માટે હરતો ફરતો કામ કરતો, દરેક ક્રિયામાં કામને રામ બેને સાથે રાખે નામ યોગી ભાઈ. હરતા ને ફરતા ખાતા ને પીતા લેજો નારાયણ નામ રે, સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી.
સ્વામી નારાયણ ભગવાન રે, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ ભગવાન રે, સ્વામી માટે દરેકે જીવનમાં સ્મરણ કરો ડગલે ડગલે તો સારું થશે તમારે પગલે પગલે. સ્મરણ કરે શ્વાસોશ્વાસ તો વાલો રાખે પોતાની પાસ. ભગવાનના પાસે જેને જેને સ્થાન મળ્યું છે એનો જીવન જુઓ. ભગવાને પોતાના પડખામ રાધાજીને રાખ્યા, બિના રાધે કૃષ્ણ આધે. રાધાજીને કેમ રાખ્યો છે? રાધાજી કહે છે, પ્રભુ મારી જીભ અખંડ તારું ભજન કરે, ચોવીસે કલાક કૃષ્ણ કૃષ્ણ કરે છે. એની આંખ કૃષ્ણના વિયોગમાં અખંડ અશ્રુથી ભીની રહે છે. અને એ રાધાજી કહે, પ્રભુ મારો હાડકો કાઢીને એની કોઈ મુરલી બનાવીને વગાડશે તો એ મુરલીની અંદરથી પણ કૃષ્ણ સિવાય બીજો અવાજ નહીં નીકળે. નળી ભૂંગળીને વાસળી કોઈ વેણું બનાવી વગાડશે, ભાવ કરીને ફૂક મારશે તો કૃષ્ણ કૃષ્ણ એવું બોલશે. જેના હાડકોમાં કૃષ્ણનું રટણ થાય છે. આપણે તો જીભ નથી બોલતી, તાડકું બોલે ભાઈ. બહુ ટાઢ પડે તાર લોકો કે મારી બેટી હાડકોમ પહેરી ગઈ. તારા હાડકોમ ટાઢ જ પહેરી જાય ને ભાઈ. કોઈ દાડો તારી જીભ ઉપર ઠાકોરજી નામ આવ્યું છે? રસ્તામાં કોઈ મળે ને આ ભાઈ સ્કૂટર પર જતા, એ જય શ્રી કૃષ્ણ, જય સીતારામ, તા પેલા ભાઈ સ્કૂટર ઉપર આમ હાથ ઊંચો કરીને એક્શન કરે એમ કે તમારા જોડે રહેવા દો. તા બોલને ભાઈ તને શું ચૂક આવે છે? પેલો પાંચ પછી વખત બોલે કે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તારા ભાઈ પરણ પરણ લમણે થડાડે, નમસ્તે. પેલા ભાઈ કેમ કુછ નહીં સમજતે, તા કે પડો રસ્તે. ખોટો યાર, કે ટાઈમ બગાડો છો. બોલો, માણસોને વાલાનું નામ બોલવાનો ટાઈમ નથી. એટલે તો વ્યક્તિના મરણ પછી સ્મશાન યાત્રા નીકળે છે ત્યારે એની પાલખીની પાછળ ચાલવા વાળા બાપડા બોલતા હોય છે, રામ બોલો ભાઈ રામ, 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 રામ બોલો ભાઈ રામ. ન બોલતા હશે? આ સ્કૂટર ઉપર નતા બોલતા, પાલખી ઉપર બોલે ના બોલે. તમારે જોવું હોય જોજો, પાલખી ઉચકવા વાળા ચાલે ત્યાર પાલખી પેલા મરદાની ડોકીઓમાં માલે, રામ બોલો રામ, તાકાના નહીં બોલવાના, નહીં બોલવાના. એટલે પાછળ વાળા કંટાળી જાય, શું ભાઈ રામ બોલો રામ, છોડી દો ગામ ને લઈ જાઉં ફૂંકી મારો. જાય ખોખું ગામ થાય ચોખ્ખું, કે પાછળ તો નહીં બોલાય. એટલે અત્યારથી ટેવ પાડીએ છીએ તો અંત સમયે પ્રભુનું નામ જીભ ઉપર આવશે. માણસ ભજન નથી કરતા, એટલું કીડીઓ ને કૂતરો ભજન કરે છે. કીડીઓ ભજન કરે જોયું છે? વાલે કીડી બનાવી ફાઈન અને એની અપ ટુ ડેટ લાઈન. એજ્યુકેટેડ માણસો લાઈનમાં નથી ચાલતા, પોલીસ વાળા બાપડા દંડા પછાડીને થાકી જાય. પણ આ નોન એજ્યુકેટેડ કીડીઓ લાઈન ટુ લાઈન ચાલે. અને બે કીડીઓ જો લાઈનમાં સ્વામી સ્વામી ભેગી થઈ જાય તો શોર્ટ બ્રેક મારીને ઉભી રહે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી એ સાઈડ કાપે. અને જો ગમે એટલી આમ રનિંગમાં હોય પણ એ ઊભી જ રહે, બ્રેક મારીને જય શ્રી કૃષ્ણ કરે ને પછી આગળ થાય. તો કીડી ભક્તિ કરે છે એટલે ઠાકુરજી એની શક્તિ કેટલી આલી. એને મશીન બહુ નાનું પણ હોશ પાવર બહુ. એના કીડી જે કામ કરે છત્રીને છાતીવાળો નહીં કરી શકે. બોલો, કોઈ સ્ટેજ ઉપર કોઈ પ્રધાન લેક્ચર આપવા આવ્યા હોય તો કોઈની તાકાત છે કે એમની ઉપર ચડીને બચકું ભરી આવે? રિવલ્વર લઈને ગાળ ઉભા હોય ભડાકો કઈ માન નાખે. પણ કીડી બીવે ગાળની ઉપર ચડીને બચકું ભરે અને પ્રધાનની ઉપર ચડીને બચકું ભરી આવે? બોલો, એની છાતી કેટલી? તો એની તાકાત જુઓ. 15 માળ ઊંચો બંગલો હોય અને 15મે માળ તિજોરીની અંદર પ્યાડા મૂકી
અને તાળું મારીને શેઠ ઊંઘી ગયા હોય. ઘરનો છોકરો ના જોણતો પપ્પા પ્યાળા લાયા છે, પણ નીચે દૂરમાં ફરતી કીડીઓને ખબર પડી જાય કે 15મે માળ પ્યાળા આવી ગયા. બોલો, કીડીનું નાક જુઓ, બિલોરી કાચથી જુઓ તાર દેખાય. આટલું નાનું નાક છે તો 15 માળની ખબર એને પડે. બાકી ઘણો નાક જુઓ મોટો મિલના ભૂંગરા જેવો હોય. એને મમ્મી પૂછે, બોન દક્ષા, તન ઘરમાં કશું ગંધાય છે? હવે કે મમ્મી, મન મોગરા જેવી ગંધ આવે છે. એમના મમ્મી તપાસ કરે તા કબાટ નીચેથી મરેલી ઉંદરડી હાથમાં આવે. બોલો, હવે 3-4 દાડા પહેલા ઉંદરડી મરી ગઈ હોય, મોગરા જેવી ગંધાય કે માથું ફાટી જાય ગંધાય? પણ કોઈના નાકમાં શક્તિ નહીં. જેને જોઈ ને શરદી, એના નર્યા દર્દી, દવાખોણમ કરે ગરદી. પણ કીડીને કોઈ દાડ શરદી થઈ જોયું? એ કોઈ દાડ દવાખોણમ કોરિયો લેવા આવે છે? કીડીને 15 માળની ખબર પડી જાય. 15 માળ સુધી તાળો મારેલો હોય કીડી અને ના જોઈ શીડી, ડાયરેક્ટ ચડી જાય માળ 15, પેસી જાય તિજોરીની અંદર અને આખી રાત બેઠી બેઠી પેડા ખાય. સવારમાં તિજોરી ખોલે શેઠ, ત્યાં કીડીઓ પહોંચ્યો ઠેઠ. ઓ બાપ, તમને કોણે ફોન કર્યો? તો આવી ગઈ. પણ એના નાકમાં ઠાકુર જે શક્તિ આલી છે, 15 માળની એને ખબર પડી જાય. અને કીડી ભક્તિ કરે છે એટલે આપણી હિન્દુ ધર્મની બહેનો યાત્રાએ જતી હોય, રસ્તામાં કીડીઓનો દર આવે, એમાં લોટ પૂરે છે, કીડીઓને ખવડાવે એનો મનોરથ ઠાકોરજી પૂરો કરે છે. બીજા નંબરમાં કૂતરો ભજન કરે છે. કોઈ પણ વ્યક્તિનું મરણ થાય ત્યાં લોકો કૂતરોને રોટલાને લાડવા ખવડાવે. ઘણા ડોક્ટરો મફત દવા આપે કે બેન દવાને પૈસા નથી લેતા અમે, પણ જો તમારો દર્દ મટી જાય તો અધમણમણ બાજરાના રોટલા બનાવીને કૂતરોને ખવડાવી દેજો. તો કૂતરોને ખવડાવ્યાનું પૂન સાથી છે કે કૂતરો બધો ખઈને વાલાનું ભજન કરે છે. કૂતરોના નામે જુઓ તો કોઈ બેંકમાં ફિક્સ ના મળે, કોઈ GIDC માં એમની ફેક્ટરી નહીં, કોઈ જગ્યાએ એમના નામનો પ્લોટ નહીં. ના મળે ફિક્સ, ના મળે ફેક્ટરી, ના મળે પ્લોટ, અને ખાવા જોઈએ લોટ. આખો દિવસ કૂતરો સોસાયટી મોઠા ઉપર મોઠા માર્યા કરે. ઓ ભાઈ, તમારી શોની ઉઘરાણી બાકી પડે છે? દુકાનની ઉઘરાણી રહી ગઈ છે કે ટ્રેક્ટરની ઉઘરાણી છે? તકે ના, અમારે તો ખાધાની જ ઉઘરાણી. એ કૂતરો ખાવા માટે મોટા મારે. અને તમે જોજો, કૂતરો બહુ ભૂખ્યો હોય ત્યારે તમારી આગળ આવીને ઊભો ઊભો પૂંછડી હલાવીને એક્શન કરે. એ શું કહે છે? ટોંકીમ કશું રહ્યું નહીં, કશું રહ્યું નહીં. છતાં જો તમે એની એક્શન સામું નહીં જુઓ તો એ કૂતરો તમારી આગળ આમ છતાં સુઈ જાય, અને આગળના બે પગ એ પેટ પર હલાવીને એક્શન કરીને બતાવે, જોઈ લો ભાઈ ટોંકી ખાલી, જોઈ લો ટોંકી ખાલી. પછી લોકોને દયા આવે એટલે કૂતરાને રોટલો ખીચડી ઢેબરું કંઈક ખવડાવે અને કૂતરાનો પેટ ભરી જાય એટલે રાત્રે બધો કૂતરો ભેગો થાય. કાળિયું, લાલિયું, ટીલવું, જાફરિયું, શેપટીન, ડાગ્યું, બધી જાતનો ભેગો થઈ જાય. કે તુલસીદાસજી મહારાજે એક સાખી લખી છે, શેરકા નોકર, શેરકા ચાકર, શેરખાઈ શમશેર બજાવે, શેર ખરા દાસ તુલસી, જો શેર ખાય હરિગુણ ગાવે. સંત તુલસીદાસજી મહારાજ કે છે, વાલો બધોને શેર અનાજ આપે છે, પણ એ ખાધા પછી જે વાલાના ગુણ ગાય તે સાચા. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે ખાવું ખાડો ને ખાટલો એમાં દુનિયા ખલાસ થઈ જાય છે. ખાઈને ભજન કરનારા બહુ ઓછા. તો પછી ચોથી આઈટમ આવી, ખાવું ખાડો ખાટલો ને ઉપર પીવા બાટલો. બોલો, એ ઝાલ્યા રે. ખાધું એટલે ખાટલો સુવાનું ખોરે, સવાર ખાડો એટલે સંડાસ ખોરે. ખાવું ખાટલો ને ખાડો, ખઈ ખઈને શરીરે થઈ જાય જાડો, પ્રભુ ભજવામાં સદાય આડો, મર્યા પછી જમદૂત પડાવે રાડો, અને બીજા અવતારમાં થાય ગોમનો પાડો, પછી ખોરે વાઘરી વાળો. કોઈ એ દશા થાય એની? અને થાય જ. આપણે પેલી વાત કહેતા હતા ને કે રાજા એને રોણીને ઘણું સમજાવી કે તું કથા સાંભળવા ચાલ, પણ એ કથામાં ના ગઈ. 7 દિવસ પૂરા થઈ ગયા અને ગુરુજી ચાલ્યા ગયા. ત્યાર પછી 6-1 મહિનાનો સમય વીત્યો ને રાણીનું મરણ થયું. મરણ તો થઈ ગયું. બીજું વર્ષ આવ્યું, ચૈત્ર માસ આવ્યો, સુંદર મજાનો મંડપ બનાવ્યો, વ્યાસપીઠ બનાવી છે, ગુરુજી કથા વાંચે છે, એક બાજુ રાજા પણ બિરાજમાન થયા છે,
એક બાજુ બહેનો બેઠી છે, એક બાજુ ભાઈઓ બેઠા છે, કથાની રમઝટ ચાલી. ત્યાં રાજાની જે રાણી મરી ગયેલી એ બીજા અવતારમાં કાળી કૂતરી બનેલી. એ કાળી કૂતરી અને મંડપની અંદર બધાની વચ્ચે આડી ઉતરી, બધા શ્રોતાઓ બેઠેલા એમની વચ્ચે દોટ મૂકી, કારણ કે પાવર બહુ ને, પૂર્વજન્મની રોણી એટલે એમ જબરું પોણી. પણ સ્વયંસેવકો ઝાલ્યા, રે ભાઈ દંડા લઈને ઉભા રહેલા, એમણે બજાવી ડ્યુટી અને કૂતરી પર પડ્યા તૂટી. કૂતરીને જે માર માર્યો તે કૂતરીના બે પગ પોરા થઈ ગયા. કૂતરી બધાની વચ્ચે આડી ઉતરી અને દંડાનો માર ખાઈને મૂતરી. પેલા મહારાજા જોઈને શી પડ્યા. રાજા કે, ગુરુજી હસવાયા છો, કથા કરવાયા છો? ગુરુજી કહે છે, રાજા મારા હસવાનું કારણ કહીશ તો તને ઘણું દુઃખ થશે. નહીં બાપજી, મને દુઃખ નહીં થાય. તો ગુરુજી કહે છે, રાજા સાંભળીને કાન ખોલીને, આ કાળી કૂતરી છે, ગયા વર્ષે તારી રાણી હતી, તેને ઘણી સમજાવી હતી કે વાલાની વાત સાંભળવા ચાલ, એ જો આવી હોત તો ફાવી હોત, પણ આ કૂતરી બનીને આવી, શું ફાવી, આ દંડા ખાવા પડે ને. માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, સુખ શાંતિ આપી હોય તો ભગવાનનું ભજન કરી લેવું. દુઃખમાં સુમિરન સહુ કરે, પણ સુખમાં કરે ન કોઈ, જો સુખમાં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. માણસ મોદો થાય, ટાઈફોઇડ થઈ ગયો, ત્યાં ડૉક્ટરો શું કે, ભાઈ મોસંબીનો રસ ઉપર રહેજો, અનાજ લેશો તો ઉથલો મારશે. તો બીમાર હોય ત્યાં સુધી મોસંબી ચૂસે, અને સાજો થઈને ઘેર આવે એટલે બેઠો બેઠો બીડીઓ ચૂસે. લ્યો, તાર ઘેર આવીને મોસંબી ચૂસે તો કોઈ ના પાડવાનું છે? એની બોડી હારી ના થાય, પણ આ જીવ અવરવ સ્વભાવનો છે. એમ દુઃખ પડે તાર બધાએ હરે રામ હરે કૃષ્ણ કરે, પણ સુખ આવે તાર ભૂલી જાય છે. અત્યારે સુખનો જમાનો આવી ગયો, ગોમે ગોમ ટેપ ટીવી ને વિડીયો, ચા મસાલા ને બીડીઓ, તલાટી મામલતદાર ને ટીડીઓ, ચોંચળ મોકર ને કીડીઓ. આ કળિયુગની ચાર આઈટમ છે ભાઈ. આ કળિયુગમાં જુઓ, ટેપ ઘંટીને ટીવી ના મળે, આરતી ઘંટડીને દીવી, આખો દિવસ ત્રણ ત્રણ કલાક ટીવી સામે તાકી રહે, પ્રભુનું દર્શન બાકી રહે. બોલો, સુખ આપ્યું તાર ભગવાનને ભૂલી જાય છે. આખો દાડો ગાયનની કેસેટો વગાડે, પણ પ્રભુના ભજનની નહીં. એટલે કોઈ કહેવતમાં કહ્યું છે, ખાય ધણીનું ગાય વીરાનું. આજે બેનને પરણાવી એટલે સાસરે જાય, ત્યાંનો પતિ એને ખવડાવે છે. છતાંય ઘણી બહેનો એને પતિને શું કે, તમારા ઘેર આવીને પૂરી પસ્તાઈ, મારા ભાઈને ઘેર જઈને જુઓ જોઈએ, એ ગાલીચા ટાઈલ છે ને, તમારા ઘેર તો લીપણમાં ખાડા પડ્યા, પથ્થર લાવવાનું ઠેકવાનું પડે છે, આ તમારા ઘેર માટલું રીડું થઈ ગયું, નવું માટલું લાવો છો, અને મારા ભાઈને ઘેર જઈને જુઓ જોઈએ, રૂમે રૂમે ફ્રીજ છે, આ તમારા ઘેર વીજળા તૂટી ગયા, વીજળો લાવો છો, અને મારા ભાઈને ઘેર તો રૂમે રૂમે સીલિંગ ફેન, અને આ તમારા ઘેર ખાટલાઈને કાથી તૂટી ગઈ, થઈને ફરો છો ભાથી, અને નથી લાવતા નવી કાથી. બોલો, ખાટલાનું ઠેકવાનું છે, અને મારા ભાઈને ઘેર જઈને જુઓ જોઈએ, સ્પ્રિંગો વાળા પલંગ ને ડનલોપ નો ગોદરો. બોલો, આખો દિવસ ભાઈના ગુણ ગાય, પછી એને પતિ કંટાળે, તારે શું કહે, મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ, તાર જખ મારા તાર ભાઈ ઘેર જ પડ્યા રહેવું તું. એમ આપણે આખો દાડો ગાયન ગાયન ગાયનની જ કેસેટો વગાડીએ, તાર પ્રભુ નહીં કે ભાઈ તને બુદ્ધિ કોણે આપી, શક્તિ કોણે આપી, પરિવાર કોણે આપ્યો, આંખો કોણે આપી, જીભ કોણે આપી, બંગલો બનાવો, ગાડી લાવો, તું પર શું લખે છે? કોઈ લખે જલારામ કૃપા, ખોડિયાર કૃપા, કોઈ લખે સહેજાનંદ કૃપા, નરનારાયણ કૃપા, પણ કોઈ ગાડી ઉપર એવું લખે છે કે અભિતાભ કૃપા, કે રાજેશ ખન્નાની કૃપા એવું લખે છે? કોઈ હીરોની કૃપાથી કંઈ ગાડી નહીં આવે ઘેર, પણ માતા મહાદેવની કૃપાથી બંગલો થયો, ગાડી આવી, તો એ બંગલામાં પછી એનો ગીત ના ગાવા જોઈએ? આ માણસને જ્યારે સુખ આવે ત્યારે ભૂલી જાય છે, પણ કૂતરો નથી ભૂલતો. કૂતરાને ખાવાનું મળ્યું એટલે વિચાર કરે કે હું પેટનું થઈ ગયું, ઠેઠનું કરી લો, એટલે બધા કૂતરો રાતે ભેગો થઈને ભજન ઉપાડે. ત્યાં લોકો શું કહે છે, કૂતરો રડે છે, પણ તમે ધ્યાનથી સાંભળજો, એ રડતો નથી, એના અવાજની અંદર પ્રભુ શબ્દનો રણકાર સંભળાય છે. પરમાત્માનું ટૂંકામાં ટૂંકું નામ છે પ્રભુ. પ્ર એટલે પ્રગટ, અને ભૂ એટલે ભૂમિ. આ ભૂમિ ઉપર જ્યારે જ્યારે ભક્તજનોને દુઃખ આવે છે, ત્યારે પરમાત્મા ગમે સ્વરૂપે પ્રગટ થઈને એનું રક્ષણ કરે છે. જો પ્રહલાદજી ધગધગતા સ્તંભને ભેટી પડ્યા, સ્તંભ ફાટ્યો અને ભગવાન ઋષિજી પ્રગટ થયા,
પ્રહલાદજીને ખાતર આ દેશમાં બે રજા પડે છે. કોઈને રજા ચીઠી લખવી પડે છે ભાઈ કે મહેરબાન આચાર્ય છે, માલુમ થાય કોળી ધૂળેટીને રજા આલવા કૃપા કરજો. સરકાર માન્ય રજા થઈ ગઈ ઓળીને ધૂળેટી, ધોણી ચણાને ખજૂર, લેર કરે મજૂર, એ જે બધો આનંદ છે ભક્તના લીધે ભગવાનને પ્રગટ થવું પડ્યું. એક ઓલો ને ઓલી માળામાં બેઠા બેઠા ભજન કરે, પ્રભુ તું પ્રભુ તું પ્રભુ તું, એ ઓલાને મારવા માટે ઉપરથી શકરો બાજ તરાપ મારીને આવ્યો છે. નીચે ઉભા રહેલા પારધીએ તીર ચડાવ્યું છે, બે બાજુ કાળ પણ વાલો થયા રખવા. એ ઝાડના મૂળમાંથી પરમાત્મા સાપ રૂપે પ્રગટ થયા. પારધીને પગે કરડ્યો સાપ, પારધી છતાં પાર ડરી પડ્યો, કો મારા બાપ, એના રોમ રમી ગયા, ખલાસ થઈ ગયો. અને એના હાથમાં જે તીર ચડાયેલું હતું એ બાજ પક્ષીને વાગ્યું, બાજ પણ વિધાઈને ડરી પડ્યો અને ઓલા ઓલીએ નિરોતે ભજન કર્યું. આજે પણ મંડળીઓ ભજનમાં બેસે તાર ગાય છે ભાઈ, ઓલો ને ઓલી ભજન કરે છે, રેતો મલ્યાની નાળ ઓતારી ભક્તિ ને, પરમાત્માએ રક્ષણ કર્યું ને ભાઈ. એટલે પ્રભુ નામ છે, તાર કૂતરો બોલે ધ્યાનથી સાંભળજો કેવું બોલે, પ્રભુ પ્રભુ ડંડા લઈને નીકળે, છોનરો છોનરો, એટલે પછી શું કરવા છોનો રાખો છો? એ બિચારો કરે છે પ્રભુનું ભજન તો વાલો રાજી થઈને આપે છોકરો ડઝન ને ડઝન. તમે જુઓ કૂતરો નોમે ના મળે ફિક્સ, ના મળે ફેક્ટરી, ના મળે પ્લોટ, પણ છોકરો જુઓ લોટ. 12 મહિનામાં તો ડાઘ્યો કૂતરો 12 છોકરાનો બાપ બનીને એ ભાગોરે વટ બંધ ઉભો હોય ત્યારે કૂતરો પ્રભુનું ભજન કરે છે એટલે લોકો કૂતરાને ખવડાવે છે. અને હંમેશા જે વ્યક્તિ ભજન કરે ને તેને ભોજન પ્રભુ આપે જ. અહીં વડોદરા પાસે ગુરુકુળ છે, ત્યાં 300 છોકરાઓ ભણે છે. એક દિવસે સંચાલક કહે છે કે આજે રસોડામાં રસોઈ ના બનાવશું, આ બાળકોને પ્રભુ કેવા જમાડે જુઓ. 11:30 જમવાનો બેલ વગાડ્યો, 300 છોકરાઓ થારી વાળકા લોટા લઈને લાઈનમાં બેસી ગયા. રોજના નિયમ પ્રમાણે શ્રીરામની ધૂન ચાલુ કરી, શ્રી રામ જય રામ જય જય રામ, નામની ધૂન ચાલુ છે. સમય સમયનું કામ કરે છે. લગભગ 12:05 બાકી છે. કોઈની થાળીમાં કોઈ આઈટમ પીરસે નથી, રસોડામાં બનાવ્યું હોય પીરસે. છોકરાઓ એકબીજાનું મોં જોવે છે, પેલા 12 વાગવા આવ્યા હજુ કોઈ વસ્તુ કેમ નથી આવતી, રોજ તો દાળ ભાત રોટલી શાક બધું આવતું. અને ખરેખર 12:02 બાકી રહી અને દરવાજાની અંદર એક લેલન ગાડીએ પ્રવેશ કર્યો.
ટ્રક આવીને ઉભી રહી, ટ્રકની અંદરથી બે ત્રણ ભાઈઓ બે ત્રણ કાકા નીચે ઉતરીને આવ્યા. સંચાલકને મળ્યા કે ભાઈ અમે નજીકના ગામમાંથી આવ્યા છીએ, અમારે ઘેર દીકરીના લગ્નનો પ્રસંગ હતો, 1000 માણસની રસોઈ બનાવી હતી, પણ વરરાજાની ગાડીને રસ્તામાં એક્સિડન્ટ બન્યો અને વરરાજા ખલાસ થઈ ગયા, એટલે જાન બધી પાછી ગઈ, એટલે મિષ્ટાન બનાવેલું ફેંકી ના દેવું પડે, એટલે અમે બધું લઈને અહીં આવ્યા છીએ, જો તમારા બાળકોને તમે આપો તો સારી વાત છે. સંચાલકે ઊભા કર્યા, 50 છોકરા ઊભા થઈ ગયા અને ફટાફટ બધી આઈટમ થાળીઓ પીરસાઈ ગઈ. રોજના નિયમ પ્રમાણે 12 વાગે જમવાનો ટાઈમ, તે સમયે જમવાનું વાર ચાલુ થઈ ગયું. રોજ રોટલી ખાતા ને તે દાળ 5 પકવાન જમવાનો મળ્યો. કેમ મળ્યો? તો પરમાત્માના વિશ્વાસે. એક ભાઈ કથામાં બેઠેલો તો મહારાજ એવું કહ્યું કે જે ભજન કરે ને વાલો ભોજન આપે છે, એટલે એ તો કથામાંથી ઉઠીને ઘેર જવાને બદલે જંગલમાં ગયો, ઝાડના ગાળામાં બેસી રહ્યો કે આજે પ્રભુ જો મને જમાડે જમું, જો ભૂખ્યા રહેવાનું થાય તો કાલે મંડપની અંદર જઈને મહારાજને મારી માઈને છોડીને હું ખાઈ નાખું, મહારાજના ધુમાળા કાઢી નાખું. મહારાજ આવો ગપ્પો મારો છો? અને ખરેખર ભાઈ પેલો ભાઈ ઝાડ ઉપર બેસી રહ્યો. રાત્રે 9-1 વાગ્યા, ભૂખ બરોબર લાગી છે. તો કિસ્સો શું બનેલો કે ત્યાંથી દિવસે નગરશેઠના છોકરાની વહુને ગાળામાં બેસાડીને આણું કરીને ઘેર લઈ જાય, તો બળદને પાણી પાવા ત્યાં ગાડું ઊભું રાખેલું, તો એ વડની અંદર ભૂત રહેતો હતો, એ ભૂત પેલી દીકરીને વળગ્યો. એ વળગેલો ભૂત રાત્રે એના ઘેર જઈને ધૂણ્યો બરોબર, એટલે ભૂવો આવ્યો, લાગે ભાઈ કેમ આવ્યા છો અને કંઈથી આવ્યા છો? તા કે અમે ચકલાવાળા વડેથી આવ્યા છીએ. કેમ આવ્યો છો? તા કે લાડવા ખાવા છે, જલેબી ખાવી છે, બરફી ખાવી છે, પેડા ખાવા છે. પછી તો બધી મિષ્ટાન મગાવ્યું, થાળી ભરી અને ચકલાવાળા વડે પેલી થાળી મૂકી આવ્યા અને લોટો પાણી મૂક્યું ત્યાં. પેલો ભાઈ ઉપર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ પ્રભુ, મીઠાઈની થાળી થઈ ગઈ, પણ હું હવે હાથ બગાડીને ખાવાનો નથી, તું ખવડાવું ખવું. બેસી રહ્યો છે ઉપર અને લગભગ 12 વાગવાનો સમય થયો. રોજના નિયમ પ્રમાણે ચોર લોકો ત્યાં ભેગા થતા, 4 ચોર રાત્રે ભેગા થયા, મીઠાઈની થાળી જોઈ. અલા કે છે આપણા માટે કોઈ થાળી મૂકી લાગે છે. તો બીજો ચોર કે જોજેલા ખાતો, આ તો આપણને મારી નાખવા માટે કોઈ ઝેરવાળી મીઠાઈ મૂકેલી લાગે છે, અને આ મૂકનારો કંઈ સંતયો હશે, ખોળી કાઢો. તો બેટરી ચાલુ કરીને ચારે બાજુ તપાસ કરી, તો ઝાડના ગાળામાં પેલો ભાઈ બેસી રહેલો, એને પકડી નીચે ઉતારી લાયા, વચ્ચે બેસાડ્યો અને પેલા ચારેય વર્ગી પડ્યા, એકલા ઝેરવાળી મીઠાઈ એને જ ખવડાવી દો. ચારેય લઈ લઈ અને મગજ ને બરફી ને પ્યાડા ને જેથી બધી આઈટમ પેલા ભાઈને ખવડાવી બરોબર. પેલો તો ધરી ગયો, ફૂલ થઈ ગયો. પછી પેલા ચોર પૂછે છે ભાઈ તને ઝેર ચડે છે? ના ભાઈ મને તો ઊંઘ ચડે છે. કે આટલું બધું ખાધું તો ઊંઘ જ ચડે ને. પછી એણે વાત કરી ચોરને કે ભાઈ હું કથાના મંડપમાંથી આવ્યો છું, મહારાજ એવું કહેતા હતા ભજન કરે એને ભગવાન ભોજન આલે છે, તે જુઓ મારા નાથની લીલા. હું મારે ઘેર ગયો હોત તો મારી પત્ની મને થાળી આપત ખરી, પણ મારે મારો હાથ હેઠો કરીને મોડામ કોરિયો મૂકવો, પણ પ્રભુના વિશ્વાસે હું અહીં આવ્યો તો પ્રભુને ચાર હાથ કહેવાય છે, ચતુર્ભુજ ભગવાન, એ ચતુર્ભુજે તમને ચારને મોકલ્યા. જુઓ તમે ચારે કોળિયા લઈને મારા મોડા મૂક્યા, તમારા હાથ આઠા થયા, મારો હાથ આઠો થયો. માટે જો આ ભગવાનના વિશ્વાસે આવ્યો ભોજન મળ્યું ને, પેલા ચોરે વિચાર કર્યો એટલે ખરી વાત છે ભાઈ, ભગવાનના વિશ્વાસે જો મળતું હોય તમારે ચોરીનો ધંધો છોડી દેવો છે. અને ખરેખર જે ભગવાનના વિશ્વાસે બેસે કોઈ દાડો દુઃખી થતો નથી. આપણે તો જીવનની અંદર ભગવાનનો વિશ્વાસ મૂકી દીધો, બધું ભેગું કરવા મંડી પડ્યા, પણ વિચાર કરો કે માણસ મરી જાય ત્યારે સાથે શું જાય છે? ગમે એવો માણસ હોય ફક્કડ, પણ લઈ જાય 5-5 મન લક્કડ. જિંદગીમાં કેટલું કમાળા રે જરા સરવાળો માણજો, જિંદગીમાં કેટલું કમાળા રે જરા સરવાળો માણજો, જિંદગીમાં કેટલું કમાળા રે જરા સરવારો માણજો, જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવારો માણજો.
લાકડા ને છાળા રે જરા સરવાળો માનજો ખૂબ ભેગા કર્યા નાણા હોટલમાં ટેબલ ખુરશી પર બેસીને ખાધા ખાણા પણ છેલ્લે વાર જવાનો છે આગળ લાકડાનો ચાણા લાકડાનું ગાડું પહોંચી જાય પાલખીની પાછળ 5-25 માણસનું ધાડું ચાલતું હોય અને વચ્ચે એક ભાઈ ઓલ્લીમાં સડક તો છોણો લઈને ચાલે છે અત્યારે ગેસ લાઇટરની શોધ થઈ ગઈ ત્યારે સ્મશાનની અંદર જઈને લાઇટર હળગાવીને બારી દેતા છે વાંધો જ ભાઈ પણ હોલીનો રિવાજ હજુ કેમ ચાલુ છે કે જે વ્યક્તિ હોલી લઈને ચાલતો હોય છે ત્યારે હોલીની અંદર જે છાણો સળગે એનું ધુમાડું પાછળ જતું હોય છે એ હોલી પાછળવાળાને કહે છે કે ભૈલા ધોન રાખજો આગળ જેટલા ગયા ને ભલ ભલન ધુમાડા નીકળી ગયા અને તમારા એક દાડો ધુમાડા નીકળી જશે માટે છોના મોણા બહુ છાતી કાઢી ના પડશો વાલાનો ભજન કરી લો કોઈ માણસ સ્કૂટર બુલેટ હોન્ડા ગાડી લઈને નીકળે ને ત્યારે એની એક્શન જોજો અમુમ કરે છે એ શું કહે છે કે નીચે જુઓ નીચે તે બેઠો છે એની નીચે તો મશીન છે ને એક્ઝોસ્ટ છે એ મશીન એનો ઉપદેશ આપે છે જ્યારે મશીન સ્ટાર્ટ થાય ને ત્યારે એમાંથી એવો અવાજ આવે ફટ 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 એ મશીન શું કહે છે કે ભૈલા તારું આયુષ કપાઈ જાય છે જટ 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 નહીં રે તારો આવો વટ માટે તું પ્રભુનું ભજન કરી લે કટ 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 અને જો ભજન નહીં કરું તો આ બીજી આઈટમ જો આ એડજસ્ટમાંથી શું નીકળે છે પેટ્રોલના ધુમાળા અને છેલ્લે દાળ તારાય ધુમાળા મોટી મોટી મિલો જોવા જાઓ તો મિલની અંદર લાખો રૂપિયાની મશીનરી ખખડે અને ઓફિસરો પેન્ટ શૂટ પહેરીને રખડે પણ દરવાજાની ગેટની બહાર નીકળીને ઊંચી નજર કરીને જુઓ જોઈ ચીમનીમથી શું નીકળે છે ધુમાડાના ગોટા કે ભલે ભૈલા અત્યારે પેન્ટ પહેરીને થઈને ફરો મોટા પણ છેલ્લે દાર તમારા ગોટે ગોટા માટે ના કરજો બહુ ડોટમ ડોટા શ્રી હરિ છે બહુ મોટા અને પૂજી લો એના ફોટા જગતની અંદર એવું છે કોઈ વસ્તુ સાથે નથી આવવાની પરમાત્માનું સ્મરણ ને સેવા કરી હોય તો ભગવાન ખબર લે રાધાજી અખંડ સ્મરણ કરે છે પડખે રાખ્યો અને આજે જગતમાં જુઓ કૃષ્ણ કરતો રાધાનું ભજન વધારે થાય છે કોઈ પણ જગ્યાએ ભજન બેઠું હોય એ રાધે રે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે અરે રાધે રે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે ગોકુળમાં ગોવિંદ રાધે રાધા કૃષ્ણ દેવની જય ગોવિંદ શબ્દ એક જ વખત આવ્યો રાધે શબ્દ ત્રણ વખત આવ્યો એને કેન પ્રકારે રાધાને યાદ કરવા પડશે જો રાધા ભૂલી જશો ધારા શબ્દ આવ્યો હતા જ્યાં જુઓ તો ધારા તેલ એનો ખેલ ભાઈ ત્યારે આખું જગત જો રડતું હોય ને તો કનૈયો છાના રાખે કનૈયાની પાસે કોઈ રડતો માણસ જાય તો એની મનોકામના પૂર્ણ કરે એનો આંસુને બંધ કરે પણ કનૈયો રડે ત્યારે કોણ છોનો રાખે એક વખત બાળ કનૈયાલાલ પારણામ ખૂબ રડ્યા છે ખૂબ રડ્યા જશોદા માતા રમકડું આપે કંઈ ખાવાની ચીજ આપે બધી વસ્તુ કનૈયો ફેંકી જ દે કનૈયો છાનો જ ના રે રડ્યા જ કરે છેવટે જશોદા મૈયા એટલું બોલ્યા છે કનૈયા રાધે રાધે શબ્દ સાંભળીને કનૈયો રડતો બંધ થઈ ગયો આજે તમે ઘેરે ઘેર જુઓ નાના બાળકો હોય ને એ નિર્દોષ છે કનૈયાનું રૂપ છે અને નાનો બાબલો જ્યારે બહુ રડે એની મમ્મી રમકડું આપે ચોકલેટ આપે બિસ્કીટ આપે બધું જ ફેંકી દે અને રડ રડ જ કરે ત્યારે એને છાનો રાખવા તેની મમ્મી છેવટે શું કહે અને ટીન્યા
રાધે કરો રાધે 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 કરો રાધે તમે જો રાધે રાધે તો ટીન નો રડતો બંધ થઈ જાનો પણ એમ મમ્મી એમ કે ટીન્યા મમ્મી કરો કુકુ કરો ભમ કરો અરે તમે ગમે કરો તો છોનો રહેતો પણ રાધા શબ્દ થી આજે છોકરું રડતું બંધ થઈ જાય છે બ્રહ્માનંદ સ્વામી એ પણ કીર્તન માં નોંધ લીધી છે સંતોના શ્યામ દોયલી વેળાના દામ પરમાત્મા પારણામાં પડ્યા છે તે પણ રાધાના નામથી છાના રહેતા અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પતિવતા સ્ત્રીઓના નિયમમાં લખ્યું છે કે સુવાસીની એવી જે સ્ત્રીઓ એણે રાધાજી અને લક્ષ્મીજીના પ્રસાદીના કુમકુમનો ચોલ્લો પોતાના બાલને વિશે કરવો જે પતિવતા સ્ત્રી રાધિકાજીની મૂર્તિને જે ચોલ્લો કર્યો એ પ્રસાદીના કંકુનો ચોલ્લો કરે તો એ સ્ત્રીના પગલોથી કુટુંબમાં પ્રેમ ભાવના વધશે ઝઘડા ઓછા થશે રાધા એ પ્રેમનું પ્રતીક છે અને લક્ષ્મીજીના પ્રસાદીના કુમકુમનો ચોલ્લો કરે તો એ સ્ત્રીના પગલોથી ઘરમાં લક્ષ્મી વધે પણ દુઃખની વાત છે જમવાનો સુધરી ગયો ભાઈ તાર લીલી સારી પહેરે તાર લીલો ચોલ્લો કરે પીરી પહેરે તાર પીરો ચોલ્લો કરે કારી પહેરે તાર કારો ચોલ્લો કરે બોના હું કેમ કરો છો ઓ ભાઈ મેચિંગ કરીએ ઓ બાપ તમે મેચિંગ કરો છો કેચિંગ કરો છો દુનિયા ગમે રસ્તે જાય પણ દુનિયાના માલિકે જે રસ્તો બતાવ્યો છે એ દરેકના સુખ માટેનો છે મેચિંગમાં મુશ્કેલી આવે એકવાર બધી બહેનો ગરબા ગાવા નવરાત્રી ભેગી થઈ અલી બેન કાલે કેવું મેચિંગ કરીશું ત્યાં કે છે જેના પતિના વાળનો કલર જેવો હોય એવી સાડી પહેરીને આવવાનું જેના પતિના વાળ બ્લેક હોય એ બ્લેક સાડી પહેરે ગોલ્ડન વાળ થઈ ગયા હોય એ ગોલ્ડન સાડી પહેરે અને વ્હાઈટ થઈ ગયા હોય એ વ્હાઈટ સાડી પહેરે એમાં એક બેન રડવા માંડી બીજી બેનો કે અલી બોન તું શું કરવા રડું છું ત્યાં કે માર ધણીને મોથે તાલ પડેલી છે તે હું શું સાડી પહેર્યા વગર આવું માટે ભાઈ પરમાત્માએ જે રસ્તો બતાવ્યો છે એ સુખનો રસ્તો છે જીવનની અંદર એટલા માટે પરમાત્માની કથા સાંભળવા જવું જુનાગઢની પાસે બોડકા ગામ છે ત્યાં એક વખત આવો સપ્તાહનો પ્રસંગ આખું ગામ સાંભળવા આવે પણ ગામ ધણી જે સરપંચ હંસરાજભાઈ એમને આવવાનો ટાઈમ નહીં બહુ ધંધામ રચ્યા પચ્યા છેલ્લી રાત્રિ એ બધા યુવાન મિત્રો એમને બોલાવવા ગયા કે ગામના આગેવાન તરીકે તમારે અમારા સ્વામીજીને ફૂલહાર કરવાના છે ફૂલહાર કર્યા પછી જો તમને રસ પડે તો કથાની અંદર બેસજો અને રસ ના પડે તો ઉઠીને ચાલ્યા જજો સરપંચશ્રી પોતે મંડપમાં આવ્યા
ગુરુજીને ફૂલહાર કર્યા અને પછી સભામાં બેઠા અને પેલા સંતે એવી સરસ ભગવાનની વાત ચાલુ કરી. મોટા મોટો રસ છે ને ભક્તિ રસ છે. તમે લીંબુનો રસ કાઢો, શેરડીનો રસ, મોસંબીનો રસ, કેરીનો રસ, આ બધા રસ ખાધા પછી પણ તરસ લાગવાની, પણ ભક્તિનો રસ છે ઘણો સરસ, ના લાગે પછી તરસ. અને એટલે આપણા સંતોએ લખ્યું છે કે વાલાએ રસના ચાખણ હારે કે છાસતે નવ પીવે રે લો. વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈ ને જીવે રે લોલ. હે વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈ ને જીવે રે લોલ. સભાની અંદર સરપંચ બેઠા છે, સ્વામીજીએ વાત કરી, જગતમાં જેને સુખ જોઈતું હોય ને ભાઈ તો સુખ બે જ જગ્યાએ છે, સુરપુર નરપુર નાગપુર, તીન મેં સુખ નાહી, કહો સુખ હરિ કે ચરણ મે કહો સંતન કે મોહી. સુરપુર એટલે દેવલોક, નરપુર એટલે મનુષ્યલોક અને નાગપુર એટલે પતાળલોક. આ ત્રણેય લોક ભલ ભલન મુકાવે પોક, એમાં તરી ગયા કોક ને કરશો ને શોક. ઊંટ ઉપર બેઠા એ બધોને આજકાનો જ અવાજ આવે ભાઈ, ઊંટ ઉપર આજકા જ ખાવાના, થોડી ફિયાટ ગાડી સાથે ઝંપન્યો ગોઠવ્યા હોય. એમ આ લોક કયો? મૃત્યુ લોક, ભલ ભલોનો મૃત્યુ થઈ જાય છે. તમે જુઓ ગાંધીજીને ગોળી મારી, ઈસુને થોંભલે ચડાવીને ખીલા ચોળ્યા, સોક્રેટિસને ઝેર આપ્યું, સ્વામિનારાયણ ભગવાનને પણ મારવા માટે અમદાવાદમાં તેલ તાવડા ઉકારેલા અને ઉપર ગાદી ગોઠવેલી કે ગાદી ઉપર બેસે એવા ઉકળતા તેલમાં પડીને ખલાસ થઈ જાય. આ લોક એવો છે. આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં, દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરસો નહીં, જગદંબ માતા જાનકી ધિકારથી ધોબી તણા, શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા, મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ, રાઘવ ચરણ સેવા તણીએ આશ દિલમાં રહી ગઈ, હે રાઘવ ચરણ સેવા તણીએ આશ દિલમાં રહી ગઈ. સીતા માતાને પણ ધરતીમાં સમાવું પડ્યું. ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, ત્યો પણ જોદા જરા સંગના મારવાને વોસે દશા, મણિકાજ મોહનને જુઓ સૌનાથથી નોખા કર્યા, અંતે હરિના પ્રાણને તો ભીલના બાલે હણ્યા. આ જગત એવું છે ભાઈ, કોઈ જશ ના પાવે. તમે સારો કપડો પહેરીને અપ ટુ ડેટ એક્ટર જેવા થઈને નીકળો જોઈએ, પહેલામાં પહેલો તમારા વાઈફને જ વેમ પડે. જાજો જગા પાછળ જાજો, આ પહેલો કાથળ જેવા ફરતા હતા, હમણાં ના હીરો થઈને ફરે છે, કઈ લગડું જ નહીં લગાડ્યું ને હમણાં. બોલો તાર રાશિ કપડા પહેરીને નીકળો, તાર તમારા કુટુંબી ઓટલે બેઠા હોય એ તમને જોઈને વાતો કરે. જો છે લુગડાનું ઠેકાણું, ધંધાન તૂટી ગઈ, ઊંચા વધી જાવ તો ઊંચ્યું કે નીચા રહી જતા કે ઘટી છે, જાડા થઈ જતા કે ટૂંટૂન, સુકાઈ જાય મોણતા કે સુકલી મળી છે, તો જો બોલ બોલ કરો તા કે કાબર જેવો છે, ના બોલો તા કે મેળી ગો છે, તમે વોંચો તા કે સાત બોચ્યાડ છે, ના વોંચો તા કે રખડું છે. અને પછી રહેવું છે રીતે ત્યાં કોઈ થર્મોમીટર ખરું? એટલે જ મીરાબાઈને કહેવું પડ્યું કે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ.
ભગવાન રાખે ને એમ રહેવાનું છે, શ્રીજી રાખે તેમ સૌને રહેવાનું, ના કોઈને કઈ પણ કહેવાનું, સૌને શ્રીજી રાખે તેમ રહેવાનું, સૌને ઘનશ્યામ રાખે તેમ રહેવાનું, સૌને ઘનશ્યામ રાખે તેમ રહેવાનું, સૌને પ્રભુજી રાખે તેમ રહેવાનું, સૌને પ્રભુજી રાખે તેમ રહેવાનું. સુખ મળે તો કૃપા શ્રીજીની, દુખ પડે તો મરજી એની, ના દોષ બીજાને દેવાનો, સૌને શ્રીજી રાખે તેમ રહેવાનો, શ્રીજી રાખે તેમ રહેવાનો, સૌને પ્રભુજી રાખે તેમ રહેવાનો, સૌને પ્રભુજી રાખે તેમ રહેવાનો. ઘનશ્યામ મહારાજ ની જય. તો જગત ની અંદર પરમાત્મા જે રીતે રાખે એ રીતે રહેવાનું છે, એમાં સુખ ને શાંતિ છે. કારણ કે પરમાત્માના સ્વરૂપમાં સુખ છે. કહો સુખ હરી કે ચરણ મેં, કહો સંતન કે મોય. ભગવાનના પગમાં સુખ છે. પગને અવરું વાંચો તો ગપ શબ્દ થાય. ભગવાનના પગ વગર બધું ગપ છે, એટલે લોકો પગે લાગે છે. 68 તીર્થ ચરણે, ભગવાનના ચરણમાં 68 તીર્થ છે. પ્રભુજીનો ચરણ, એનું જે જીવ લે શરણ તો સુધરી જાય મરણ. દરિયામાં માછીમાર જાળ ફેંકીને ઊભો હોય, જેટલો માછલો માછીના પગ આગળ ગોળ ગોળ ફરે એ મોતથી બચી જાય, પણ જે માછીનો પગ છોડીને દૂર જાય એ જાળમાં ભરાઈ જાય ને મરણ પામે. તો વિચાર કરો કે માછીમાર એ માછલોનો દુશ્મન છે, છતાં એના પગનું શરણું લેનાર માછલું બચી ગયું. તો ભગવાન સૌનો સુખદાતા છે, કલ્યાણદાતા છે, એનું શરણું સ્વીકારે તો જરૂર લીલાલેર થઈ જાય. પેલો ગામડા ઘંટી ફેરવતી બેનો, એક હાથે ખીલડો પકડીને પૈડું ફેરવે ને એક હાથે અંદર દાણા ઓળે, તો અંદર પડેલા જેટલા દાણા મૂકે દોટ એનો થઈ જાય લોટ. પણ કેટલાક દાણા બહુ ડાયા તે વચ્ચે ખીલાની ભયબંધી કરીને ફાયા, દોડા દોડ કરવાને બદલે ખીલાની જોડે આવીને બેસી જાય. ખીલા ભાઈ આપણે જૂના દોસ્ત, યસ વેલકમ, સીટ ડાઉન, જઈ જાઓ. જેટલા દોણા ખીલાની જોડે ગોઠવાઈ જાય એ દોણો પીલાય કરો. છોન પેલો બેન આખો દાડો પડ્યું રમસકડ ફેરવે, પણ જ્યારે પડ્યું ઊંચું કરીને ઘંટી સાફ કરે ત્યારે ખીલડાની નજીક પોંચ પચાસ દોણા આમ છાતી કાઢીને બેઠા હોય, ક્યાં બંદા જીવે છે. પેલો બેન વિચાર કરે કે તારી ભલી થાય, આ ભલભલા પી લઈ ગયા અને તમે આખા કેમ રહી ગયા. પણ જેનો ભાઈબંધ ખીલો એનો સોંધો ના થાય ઢીલો. એમ એક ધરતીનું પડ્યું ને કાભનું પડ્યું છે, ખીલાની જગ્યાએ ભગવાન છે, માટે એના ચરણનું શરણું સ્વીકારે એનો કોઈ દાળ વાર મોકો નહીં થાય. શ્રીજી મહારાજ માગું શરણું તમારું, શ્રીજી મહારાજ માગું બચાવજો સદાનંદ.
પરમાત્માના ચરણની અંદર સર્વે શક્તિ રહેલી છે. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા પથ્થર બનીને પડી, હજારો વર્ષે પથ્થર પડી રહ્યો. દુનિયાના કોઈ સર્જન ડોક્ટર પથ્થરમાંથી અહલ્યા બનાવી શક્યા? સર્જનો પણ જેની આગળ હાર પામી જાય, માટે પ્રભુજીનું નામ છે સર્જનહાર. આજે સર્જન ડોક્ટરો ઓપરેશન કરી પેશાબમાં પથરી થઈ હોય કાઢે, પણ કોઈ વ્યક્તિ આખો પથરો થઈ ગયો હોય તો પથરામથી માણસ ના બનાવી શકે. જ્યારે શ્રી રામચંદ્ર ભગવાન વનમાં વિચરણ કરવા નીકળ્યા છે અને પ્રભુના પગને અડેલી ચરણરજ, ભગવાનના પગથી પાવન બનેલી ધૂળ એ પથ્થરને અડકી છે અને પથ્થરમાંથી અહલ્યા બની. અધમયા પે અહલ્યા સલ્યાયા પે થઈ ગૌતમ ગૃહિણી જગ જાણે તમારા પદરજથી સદ્ય શ્રાપ ટળી મળ્યો દેવ દેહ તે હટાણે. હે દીન દયાળુ ગુરુદેવ દામોદર કૃપા નિધિ હરિ કૃષ્ણ કાવે. હે પ્રભુ, તમારા પગની ધૂળ અડવાથી અહલ્યાનો ઉદ્ધાર થયો, તો એ પગમાં કેટલી તાકાત વિચારો. આપણને બધા વિસર્જન આવડે, સર્જન નહીં આવડે. બે અત્યારે ઝઘડો થાય ત્યારે બધા બોયો ચડાવીને શું બોલે? ઉભો રે ભાઈ, ડાબા હાથની કડબો ઠાલી જ 32 પાડી દઈશ. ત્યાં 32 પાડી દે તો બધોય ના આવડે, પણ કોઈને ઉગાડતો આવડે છે? કોઈ એવું કહે છે કે ડાબા હાથની ખખડાય તો 32 ઉગાડી દઈશ? જો કોઈની પોંચ વાંગરીમાં એવી તાકાત હોય કે ડાબા હાથની કડબો ઠાલે 32 વાત ઉગી જતા હોય તો એ ભૈલ નવરો પડે. વહેલી સવારથી ડોહા ડોસ્યો કે લાઈન લગાવે કે ભાઈ ખેંચી ખેંચીને કડબો ઠાલી દે, ચોકટું ના નખાવું પડે. પણ એ સર્જન શક્તિ પ્રભુની પોંચ વાંગળી છે. મંદિરોમાં મૂર્તિનો આજવામાં ભય વરદાન આપે છે. ઘેર ઘેર ફરી રે ઘનશ્યામ અભય વર દે રે કોળી, અભય વર દે રે કોળી. ઘેર ઘેર ફરી રે ઘનશ્યામ અભય વર દે રે કોળી, અભય વર દે રે કોળી. આજે તારું તો સર્વસ્વ દઈ દે તન મન ધન આવેરા, હાથ ગ્રહીને હરી ટાળી રે દેશે જન્મ જન્મ ના ફેરા રે, તારા જન્મ જન્મ ના ફેરા. હરી ટાળી રે દેશે જન્મ જન્મ ના ફેરા રે, જન્મ જન્મ ના ફેરા. મૂર્તિ નો રાખી રે ધ્યાન અભય વર ત્યારે થઈ ન સાવધાન, અભય વર દે રે કોળી, અભય વર દે રે કોળી. ઘનશ્યામ મહારાજની જય. તો સુખ ભગવાનના પગમાં છે ભાઈ. ઘરની અંદર ઉંદર બહુ હોય અને રાત્રે આવું માઇક ચાલુ કરીને આપણે બોલીએ કે મહેરબાની કરીને ઉંદરભાઈ નાસી જાઓ, મહેરબાની કરીને ઉંદરભાઈ નાસી જાઓ, આખી રાત બોલી બોલીને થાકી જઈએ પણ ઉંદર બહાર ના નીકળે. પછી મોટા વડાપ્રધાન આવીને બોલે, ચાલો હું વડાપ્રધાન વિનંતી કરું છું કે તમે બહાર નીકળી જાઓ, પણ ઉંદર આ ઘરની બહાર ના નીકળે. અને ફોજદાર આવીને બોલે, ચલો બહાર નીકળી જાઓ ને, તાર કાયદેસર કડક પગલા લેવામાં આવશે. બિચારો ફોજદાર થાકી જાય પણ ઉંદર ઘરની બહાર ના નીકળે. પણ એક ઘરની અંદર જો બિલાડીનો પગલો પડે અને વગર માઈકે બોલે મિયાવ મિયાવ, આ ઉંદરડા કહે છે જવું જવું, ના ઉભારો ને ભાઈ ગોઠિયા ખાવા ઉભારો. પણ એક નમૂનાનો ઉંદર ઉભો રે ઉભો રે, એટલે પડ્યું છે કે બિલાડીના પગલોથી ઉંદર જાય
અને પ્રભુજીના પગલોથી સુંદર થાય. ઘરમાં સાપ નીકળતા હોય અને તમે નોળિયો લાવો તો નોળિયાના પગલોથી સાપ જાય અને સંત સાધુના પગલે પાપ જાય. એટલા માટે ઘણા નથી કહેતા કે ભાઈ અમારું ઘર પહેલા બહુ દુઃખી હતું, પણ અમારા પ્રવીણભાઈ બહુ આવ્યા હતા પછી કે અમારા ઘરમાં સુધારો થઈ ગયો, લીલા લહેર થઈ ગઈ. ઘણા વરી શું કે અમે પગલે સુખી થયા. તાલુકામાં ગયેલો, કલમ કોમ છે, તે એક વરાજી મને એનો બંગલો જોવા લઈ ગયા, 10-12 લાખનો બંગલો. નીચે ભોંયરાના રૂમમાં એક બળદ બોધેલો, પૂછડા વગરનો બળદ. એ વરાજી કે છે 70,000 રૂપિયામાં ઘરાક આવ્યું તો આ બળદ નથી આપ્યો, કે આ બળદના પગની અંદર જ્યારે પગમાં પદ્મનું ચિહ્ન છે તે બળદના આવવાથી હું આજે 10 લાખ રૂપિયાનો માલિક બન્યો, નહીં તો પહેલાં બહુ ગરીબ હતો. તો મેં વિચાર કર્યો કે જે બળદના પગમાં એક જ ચિહ્ન છે, શંખ ચક્ર ગદાન પદ્મ ચાર પ્રભુનો આયુધ, તો પદ્મનું ચિહ્ન છે તો પવિત્ર બળદના પગલોથી એનો માલિક સુખી થતો હોય તો સૌથી પવિત્ર પગ કોના ભાઈ? પરમાત્માના, જેના પગની અંદર 16 ચિહ્ન છે.